જય જીનેન્દ્ર. હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું મોજરેલા સ્ટિક, મોજરેલા સ્ટિક બનાવવા માટે આપણે પહેલાં જે ક્રીમ ચીઝ છે એ લઈશું. એની અંદર આપણે આ મોજરેલા ચીઝ લઈ લઈશું. અહીંયા આપણે જે આ ફ્રેશ મેથી લીધી છે એને પહેલાં બ્લાન્ચ કરી લીધી છે અને પછી ચોપ કરીને રાખી છે, તે આપણે એની અંદર એડ કરીશું. હવે એની અંદર આપણે મરી પાવડર એડ કરીશું, ડ્રાય ઓરેગેનો એડ કરીશું અને આપણે જે એની અંદર સોલ્ટ નાખશું એ ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખશું, કેમ કે ચીઝમાં પણ એક સોલ્ટનું પ્રમાણ હોય છે. હવે આ બધા મિક્સરને આપણે મિક્સ કરી લઈશું. આપણું જે મિક્સર છે એ બધું રેડી થઈ ગયું છે અને આપણે ગ્લાસ બેકિંગ ડિશ લઈશું. હવે આપણે એની અંદર જે ક્લીન રેપ છે એ આ રીતે લગાવી દઈશું. હવે આપણું જે આ મોજરેલા સ્ટિકનું જે મિક્સર છે એની અંદર નાખી દઈશું. આ રીતે આપણે એને પ્લેટમાં સેટ કરી દીધું છે, તો હવે આપણે એને ફ્રીજમાં 1 થી 1.5 કલાક માટે સેટ કરવા માટે મૂકી દઈશું. સો આપણી આ જે મોજરેલા સ્ટિક ફ્રીજમાં 1.5 કલાક માટે સેટ કરવા માટે મૂકી હતી જે થઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે એને આ પીઝા કટરથી કટ કરી લઈશું. સો આ રીતે આપણે બધી મોજરેલા સ્ટિક કટ કરી લીધી છે. આપણે મેંદાની સ્લરી બનાવી લઈએ જે આપણે થોડી થીક બનાવશું. તો સૌથી પહેલાં આપણે જે મોજરેલા સ્ટિક છે એને કોર્નફ્લોરમાં કોટ કરીશું, અગેન મેંદાની સ્લરીમાં અને પછી આ બ્રેડ ક્રમ્સમાં આ રીતે એને પાછું અગેન કોટ કરી દઈશું. અગેન પાછું મેંદાની સ્લરીમાં આપણે એને નાખશું અને પાછું બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરી દઈશું. તો આ રીતે આપણે બીજી બધી પણ સ્ટિક તૈયાર કરી લઈએ. સો આપણા મોજરેલા સ્ટિક બધા બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લીધા છે. હવે પાછું આપણે એને ફ્રીઝરમાં 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું. થોડી લેન્ધી પ્રોસીજર છે પણ 100% તમને ખૂબ જ ભાવશે. તો થોડી તો મહેનત બને જ છે, કેમ કે સારું ખાવું હોય તો જરાક તો મહેનત કરવી જ પડે છે. આપણી મોજરેલા સ્ટિક જે ફ્રીઝરમાં મૂકી હતી 10 થી 15 મિનિટ માટે એ પણ સેટ થઈ ગઈ છે, સે એકદમ ફ્રોઝન થઈ ગઈ છે. તો એની માટે આપણું જે ઓઇલ હોય એ એકદમ પ્રોપર ગરમ હોવું જોઈએ. સો આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. સો આપણે આ ગરમા ગરમ મોજરેલા સ્ટિકને પ્લેટમાં સર્વ કરી લઈએ. તો આ આપણી મોજરેલા સ્ટિક તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ લેન્ધી પ્રોસીજર છે પણ ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ આ રેસીપી બનાવો અને ગરમા ગરમ મોજરેલા સ્ટિક્સને કેચઅપ સાથે ખાઈ શકો તો એની મજા ડબલ થઈ જશે. તો આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.